વાત રાજકોટની કરીએ કે જ્યાં મનસુખ જાદવ દ્વારા કરવામાં આવ્યું કારસ્તાન મનસુખ જાદવના એક બાદ એક કૌભાંડ હવે ખુલી રહ્યા છે ને કૌભાંડના ખુલાસા થઈ રહ્યા છે યુવરાજ નગરમાં મંદિરની જગ્યામાં દબાણ ઊભું કરવામાં આવ્યું હતું આંગણવાડીના નામે એક હજાર વારનો પ્લોટ તેણે પચાવી પાડ્યો બાળકોના અભ્યાસના દુશ્મન ખુદ જ અહીં કોર્પોરેટર બન્યા સરકારી જમીન પર ત્રણ ડેરી બનાવી દેવામાં આવી સરકારી જમીન પર દુકાનો બનાવીને તેને ભાડે આપવામાં આવતું હતું આંગણવાડીના ઓરડામાં ઘાસચારો ભરવામાં આવ્યો બાળકોના અભ્યાસ માટે જે આંગણવાડી બનાવવામાં આવી હતી તે ભ્રષ્ટાચાર ના પુરાવા એક બાદ એક સામે આવી રહ્યા છે કોર્પોરેટર દેવબેન જાદવ ઘરના મનસુખભાઈ દ્વારા જે માંડા ડુંગર વિસ્તાર છે તેમાં એક બાદ એક બાંધકામો કરવામાં આવ્યા છે અત્યારે જે દ્રશ્યો જોઈ શકાય છે આ મંદિરની જગ્યા ઉપર આ બાંધકામ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે ને સાથે એટલું જ નહીં જે તેનું કાર્યાલય છે તે પણ અહીં જ ખોલવામાં આવ્યું હતું દૂધની ડેરી છે ને બાજુમાં જે કાર્યાલય છે તેમાં જાણ થતાં જ ઉપરથી એણે આખું આ બોર્ડ છે તે ઉતારી લેવામાં આવ્યું છે હું આ દ્રશ્યો બતાવીશ જે આ મનસુખભાઈનું જે કાર્યાલય હતું તેનું બોર્ડ છે તે ઉતારી લેવામાં આવ્યું છે ને હાલ જે કાર્યાલય તેમનું કહેવામાં આવે છે તેમાં તાળા લાગ્યા બાજુની દુકાન છે તેમાં આપણે વાત કરશું કોણ ભાડું લેવા આવે છે શું છે શું નામ દાદા તમારી દુકાન હા કેટલું ભાડું આપો

શું નામ છે ખબર નથી આવતું કાંઈ વાંધો નહી કારણ કે જે રીતના થોડી વાર પહેલા કહેતા હતા કે જે મનસુખભાઈ મનસુખભાઈની ઓફિસમાં બેસે છે તેમની પાસેથી પોતે ત્યાં ભાડું દે છે દૂધની ડેરી છે અહી થોડી વાર પહેલા તો ભાઈ હતા પરંતુ ગુજરાત ફર્સ્ટ આવતાની સાથે જ આ જ્યારી જોઈ શકાય છે આખું પાછળ મંદિર અહીંથી સ્પષ્ટ દેખાય મંદિરના દ્રશ્યો બતાવીશ દુકાનદાર તો જતા રહ્યા છે મીડિયા આવતા જ કારણ કે કે તેમને ખબર હતી આખું આ ગેરકાયદેસર છે મનસુખભાઈના કહેવાથી અને તેમના કારણે આજ આખું બાંધકામ થયા હોવાની વિગત સામે આવી રહી છે એટલે સૌથી મોટો સવાલ છે જો ખરા અર્થમાં તેઓએ બાંધકામ કાયદેસર કર્યું હોત તો દુકાન સંચાલક ભાગ્યા ન હોત પરંતુ દુકાન રેઢી મૂકીને જતું રહેવું પડે તેવી પરિસ્થિતિ અહીં ઊભી થઈ છે એટલે સૌથી મોટો સવાલ ઉત્પન્ન છે કે આ દુકાનનું વેચાણ કરવામાં આવ્યું હતું કે પછી કારણ કે જે રીતના દુકાન તૈયાર કરવામાં આવી છે એટલે આ જગ્યાનું વેચાણ જ કરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે શંકા ઉત્પન્ન થઈ રહી છે ત્યારે જોવાનું એ છે કે મનસુખભાઈ મીડિયા સમક્ષ આવે છે કે નહીં ને તે કોઈ જવાબ આપે છે કે નહીં તે તો આવનારા સમય જ બતાવવામાં આવશે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફાસ્ટ રાજકોટ